लोकसभा 2024 ની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલમાં ચહલપહલ મચી રહી છે તેવામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં ગઠબંધન થશે કે નહીં અને જો થશે તો તેના શું પરિણામો રહેશે તેની પર સૌ કોઈની મીટ મંડાઈ રહી છે ત્યારે આ તમામ સવાલોનો જવાબ આ વિડિયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ અને આપ પાર્ટીના ગઠબંધનને લઈને રાજકારણમાં અનેક તર્ક વિતર્કો ચર્ચાઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસ અને આપ પાર્ટીના ગઠબંધનને લઈને કોંગ્રેસના સિનિયર એવા આદિવાસી નેતા સુખરામ રાઠવા આજે આપણી સાથે જોડાયા છે તેમના ભૂતકાળના અનુભવો અને તેઓ ભાજપમાં જોડાશે કે નહીં આ ઉપરાંત કોંગ્રેસ અને આપ પાર્ટીના ગઠબંધનને લઈને તેમનું શું માનવું છે તે તમામ વિશે વિસ્તારથી વાત કરશે તો જોઈએ છોટા ઉદેપુરથી રફીક મકરાણીનો ખાસ અહેવાલ 2024ના ચૂંટણીના પડઘમ બાકી ચૂક્યા છે ત્યારે તમામ પાર્ટીઓએ પોતપોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે ફરી એક વખત આપણે સુખરામભાઈ રાઠવા સાથે વાત કરવા જોડાયા છે સુખરામભાઈ સૌથી પહેલા મારો પ્રશ્ન છે કે સુખરામભાઈ રાઠવા ને જો ભાજપમાંથી ઓફર આવે લોકસભાની ચૂંટણીને લઈ તો શું સુખરામભાઈ રાઠવા ભાજપમાં જશે તમે મારા હિતેચ્છુ થઈને પૂછવા જશો કે સુખરામભાઈ રાઠવા ટિકિટ આપશો હિતેચ્છુ હોય તો પૂછવા જજો તમને હા પાડશે તોય સુખરામ રાઠવા ભારતીય જનતા પક્ષમાં નહીં જાય મેં ગરીબ માણસ છું આદિવાસી છું 1985માં નાની અમથી મંડળીમાં કારકુન તરીકેને કામ કરતો માણસ અને પાર્ટીએ મને ટિકિટ આપી ચાર વખત ટિકિટ આપી અને છેલ્લે મને વિરોધ પક્ષના નેતા બનાવ્યો કોણ આ નાના માણસને ગરીબ આદિવાસીની કદર કોણ કરે ગરીબ આદિવાસીની કદર કરતું હોય તો એ કોંગ્રેસ પક્ષ કરે છે હું કોંગ્રેસ પક્ષનો ઋણી છું હું કોઈ દિવસ ભારતીય જનતા પક્ષમાં નહીં જઉં એ વાતો ચાલવાની અંદર લડાવવા માટે બધા પ્રયત્ન કરવાના પણ ટિકિટ મળતી હશે તે હું સ્વીકારું નહીં હું એમની સાથે નહીં જઉં મારી વિચારસરણી એ ગરીબલક્ષી સમાજલક્ષી કચડાયેલા માણસ માટે યુવાનો માટે બહેનો માટે ખેડૂતોની વિચારસરણીવાળો માણસ છું મેં જ્યારે ભારતીય જનતા પક્ષવાળા યુવાનોને રોજગારી આપવાની વાત કરે ખેડૂતોને દેવા માફ કરવાનો તો નહીં પણ ખેડૂતોને 24 કલાક વીજળી આપશું કે વાત કરે દીકરીઓને સારા શિક્ષણની વાતો કરે પરિણામ નહીં ખાલી વાતો કરવાની અને એમાં અમારા યુવાનો બધા બહેકાઈ જાય અને મત આપી જાય મત લીધા પછી કામ આ સરકાર કરતી નથી એવા પાર્ટી સાથે હું જઈ શકું નહીં બિલકુલ સુખરામભાઈ વિધાનસભા વખત આમ આદમી પાર્ટી જે મેદાનમાં ઉતરી ત્રીજો પક્ષ હતો ફરી લોકસભા વખત જો આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરે તો કોંગ્રેસને ફાયદો કે નુકસાન વ્યક્તિગત અભિપ્રાય માંગો છો કે રાજકીય માંગો છો મને રાજકીય કહેતો રાજકીય જવાબ આપું વ્યક્તિગત કહેતો તો વ્યક્તિગત આપું હું પોતે એવું માનું છું કે 2024ની ચૂંટણી માટે ઇન્ડિયા એલાયન્સ થયું છે અને ઇન્ડિયા એલાયન્સ થવાથી શક્તિ બધી ભેગી કરી છે વીર વિખેર થયેલી જે શક્તિઓ છે અને વીર વિખેર લડીએ તો પરિણામ નહીં આવે અને પરિણામ લાવવા માટે જ બધા જ પક્ષો એક થયા છે એમાં આમ આદમી પાર્ટી પણ ઇન્ડિયા એલાયન્સમાં છે અને ઇન્ડિયા એલાયન્સમાં આમ આદમી પાર્ટી છે તો કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને કોઈ બીજો પક્ષ હોય તે બધા સાથે મળીને જો ચૂંટણી લડીએ તો પરિણામ ચોક્કસ આવે મતોનું ધ્રુવીકરણ પણ ન થાય વિભાજન પણ ન થાય અને જે મકસદ છે જે પ્રજાને ઈચ્છે છે પ્રજા માંગે છે યુવાનો માંગે છે ખેડૂતો માંગે છે એવી સરકાર બનવા માટે ચોક્કસ એનું રિઝલ્ટ લાવી શકીએ બિલકુલ સુખરામભાઈ જે પ્રકારે આપે નિવેદન આપ્યું હતું કે જો આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન થાય તો કોંગ્રેસને નુકસાન થશે એના વિશે આપ શું કહેશો સ્વાભાવિક છે 2022ની સામાન્ય ચૂંટણીઓમાં ગુજરાતમાં કોંગ્રેસની જે કારમી હાર થઈ એના માટે અમારા મોવડી મંડળોની ઓછી કેટલીક જગ્યાએ સમાધાન થવા માટે કરવા માટે પ્રયત્ન થયા પણ સમાધાનના દ્વાર અમારા બંધ થઈ ગયા અને એને કારણે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ઊભી થઈ છે ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં અને એ 2022ની ચૂંટણીમાં
ચોક્કસ કોંગ્રેસને મોટું નુકસાન કરી ગઈ। આદિવાસી વિસ્તારના યુવાનો જાગૃત થયા છે, ખેડૂતો જાગૃત થયા છે, રોજગારી માટે પણ યુવાનો દળ દળ ભટકે છે। સારું શિક્ષણ મળતું નથી, સારું હેલ્થ મળતું નથી, સારા કામો થતા નથી। અને સ્વાભાવિક છે કે આ જે યુવાનો છે એ યુવાનો જેને મતાધિકાર મહિનો છે, જેને 22 વર્ષ 18 વર્ષ 19 વર્ષ થયા છે, એમને કોંગ્રેસનો ઇતિહાસ જ ખબર નથી કે કોંગ્રેસ શું હતી અને કોંગ્રેસ આદિવાસી માટે શું કર્યું એનું જ્ઞાન જ નથી। અને સ્વાભાવિક છે, અને એમને ભાજપ જ દેખાય, અરે આ ભાજપવાળા કામ નથી કરતા, કોંગ્રેસવાળા કશું કામ નથી કર્યું 70 વર્ષમાં। એ નારો જે બુલંદ થયો અને એ બુલંદમાં આ યુવાન છોકરાઓ પકડી લીધું અને કોંગ્રેસના ઉમેદવારોને લગભગ હારવાનો વાર આવ્યો આખા ગુજરાતમાં, એમ કહું તો ખોટું નહીં। માત્ર આદિવાસી વિસ્તારના યુવાનો એવું નહીં, શહેરી વિસ્તારના પણ યુવાનો, બહેનો દીકરીઓ, કોંગ્રેસનો જે ગર્વ ઇતિહાસ છે, ગર્વ ઇતિહાસની ખબર જ નથી। અને ત્યારે સ્વાભાવિક છે કે કોંગ્રેસવાળા કશું નથી કર્યું, ભાજપવાળા કાયમ માટે એવું કહેતા કે 70 વર્ષમાં કશું કર્યું નથી, 70 વર્ષમાં કશું કર્યું નથી, પણ એમનો જન્મ જ 90 પછીનો હોય, 95 પછીનો હોય, અને લાંબા સમયથી ગુજરાતમાં ભાજપનું શાસન જોયું હોય, તો એવું એ લોકોને એવું લાગે કે આઝાદી આ દેશના વડાપ્રધાન લોકસભામાં ગયા પછી એમને આઝાદી આવી એવું કહી શકાય। અને એટલા માટે જ ગુજરાતમાં ઘણી વખત લલચાવનારા લોભાવનારા જે રાજકીય પાર્ટીઓ વચનો આપતી હોય છે અને એને કારણે મતદારો લલચાતા હતા, ભૂળવાતા હોય છે, અને છેલ્લા દિવસની કરામત કરવામાં કોંગ્રેસના ઉમેદવાર લાંબા સમયે આનું આયોજન કરી શકે નહીં, એને કારણે ગુજરાતમાં કોંગ્રેસને હાર થઈ એવું ચોક્કસ અમે ગામડામાં જઈએ છીએ ત્યારે કોઈક પ્રમુખ અમને કહે છે, કોઈક મહામંત્રી કોઈ કહે છે, કોઈક વેપારી મંડળનો પ્રમુખ અમને એમ કહે છે કે તમારી આ ભૂલ થઈ, આ થઈ, આ થઈ, અને એના કારણે જ અમે એવું ઈચ્છીએ કે અમારી ભૂલ થઈ તો થઈ, પણ એને સુધારીને ફરી પાછું પરિણામ લાવવું હોય તો સાંઠગાંઠ કરવી જરૂરી છે। અને એટલા માટે જ તમે વાત કરો છે એ બારડોલીની બેઠકની, માંડવી મારી તાલુકા કક્ષાની કારોબારીની મિટિંગ હતી, એમાં જનરલ ચર્ચાઓ થઈ, એમાં બધાએ જ એમ કીધું કે આ પાર્ટી સાથે ગઠબંધન થવું ના જોઈએ। અને હું ત્યાં નિરીક્ષક તરીકે ગયો હોય અને હું એમ કહી દઉં કે ના ના એમ કે ગઠબંધન થશે તો ત્યાં ઉપસ્થિત રહેલા જે કાર્યકરો 200-300 જણા હતા એમનો જે ઉત્સાહ હતો તે ઉત્સાહ તૂટી જાય, અને એટલા માટે જ તાક જોઈને વાત કરવી પડતી હોય છે। અને સ્વાભાવિક છે, હું કહું છું કે નિર્ણય લેવો એ પ્રદેશ સમિતિ અને રાષ્ટ્રીય કક્ષાની અમારી એઆઈસીસી નિર્ણય કરશે, પણ આખરે તો સરવાળે જે ગઠબંધન થાય છે એ ગઠબંધન કોંગ્રેસને ગુજરાતમાં નુકસાન કરતું રહ્યું છે, મેં 1992થી દેખતો આવ્યો છું। જનતા દળવાળા દાખલ થયા, શંકરસિંહ બાપુવાળા દાખલ થયા, તીજા દાખલ થયા, બધા દાખલ થયા, એ હંમેશા કોંગ્રેસે નુકસાન કર્યું છે। આ મારો પોતાનો અનુભવ છે અને અનુભવથી કે તમને કહું છું, બીજા લોકોને જે કહેવું તે કહે, પણ હું તો ચોક્કસ કહું છું કે ગઠબંધનને કારણે કોંગ્રેસને નુકસાન થવાનું છે, કોંગ્રેસને કોઈ ફાયદો થવાનો નથી, ભલે રાષ્ટ્રીય કક્ષાએ ફાયદો થાય પણ ગુજરાત કક્ષાએ ગુજરાતની કોંગ્રેસને નુકસાન થશે। ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી સાથે જો ગઠબંધન થાય આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું, તો શું કોંગ્રેસને કેટલો ફાયદો થશે આનાથી? એ આવનારી ચૂંટણી જ બતાવે ને, ગઠબંધન થાય, મતદારોનું ગઠબંધન થતું નથી, વર્ષોથી ગામડામાં ફળિયામાં સામસામા લડેલા હોય અને પછી એક જ સિમ્બોલ માટે બધા કામ કરશે એવું દેખાય છે? હું નથી દેખતો, હું દેખું છું અમે ફળિયા સુધી ફરનારા માણસો છે એટલે ખબર છે, કેટલીક વખત પાર્ટી બાજુ પર રહી જાય અને ગ્રામ પંચાયતની ચૂંટણી થયેલી હોય તો સરપંચ જીતો હોય, સરપંચ કોંગ્રેસને ટેકો કરતો હોય, જો હારી ગયેલા 3 જણ છે એ 3 જણા ભારતીય જનતા પક્ષનું કામ કરતા હોય છે, એવી દશા કોંગ્રેસની થાય છે, ત્યારે
ગઠબંધનની બાબતમાં આ યુવાનોને આ દેશના પ્રવાહમાં સાચું માર્ગદર્શન મળે, ગરીબોને વંચિતોને દલિતોને આગળ લાવવા માટેનો પ્રોગ્રામ, કયો પક્ષ શું કરવા માંગે છે તે બાહીદારી આપે, કોંગ્રેસે આપે ને ભાજપ આપે, ખાલી ખાલી પોકળ વચનો નહીં. કઈ વખતે કઈ નહીં ગયા હતા નરેન્દ્ર મોદી આ દેશના વડાપ્રધાન, 2 કરોડ રોજગારી આપીશું, એનો આંકડો કોઈ દિવસ આપણને મળે છે? નથી મળતો. સારો શિક્ષણની સંસ્થાઓ નથી, સારી દવાખાનામાં ડૉક્ટરો નથી, ગામડામાં પ્રાથમિક શાળા ઓરડા નથી, શિક્ષકો નથી. ઘણા બધા વચનો આપ્યા હતા, એમાંથી કેટલા પાડ્યા? આ બધું યાદ કરાવવું પડે. અને આ દેશના યુવાનો, દેશના ખેડૂતો, દેશની મહિલા, દેશના દલિતો, દેશના બક્ષીપંચવાળા, દેશના આદિવાસીઓ, એ બધાએ નક્કી કરવું પડશે હવે કે કયો પક્ષ બંધારણનું રક્ષણ કરનારો છે. આ બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ કહ્યું છે એ માત્ર દલિતો કે આદિવાસીઓ માટે નહીં, પણ દેશના તમામ નાગરિકોના હક્કો ને રક્ષણ કરતું આ બંધારણ છે, અને બંધારણમાં છેડછાડ કરવા માટે આ પક્ષ કરી રહ્યો છે. ત્યારે બધાએ તમામ, મેં કીધું તેમ, ST SC બક્ષી દલિત ગરીબ કચડેલો વર્ગ બધા સાથે આવવું જરૂરી છે, અને તે માટે આખા દેશ કક્ષાએ એલાયન્સ થયું છે. એ એલાયન્સ દેશના હિતમાં છે એમ કહું તો કંઈ ખોટું નથી. સુખરામભાઈ, જે પ્રકારે કોંગ્રેસ છોડીને કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ કે કોંગ્રેસના નેતાઓ આમ આદમીમાં ગયા હતા, શું સુખરામ રાઠવાનો પ્રયત્ન રહેશે કે આ કાર્યકર્તાઓ અને નેતાઓ જો આમ આદમી પાર્ટીમાં ગયા છે એમને લાવવાના પ્રયત્નો? શક્તિસિંહજી ગોહિલ અમારી પહેલ કરી છે. કોંગ્રેસમાંથી કેટલાક સારા કાર્યકરો અગાઉ ચૂંટણી લડી ચૂકેલા, અથવા તો કોર્પોરેટની ચૂંટણી લડી ચૂકેલા, અથવા તો પક્ષના માળખામાં રહીને કામ કરતા હતા, મહામંત્રી, મંત્રી, ટિકિટ માંગી હશે ને ટિકિટ ના મળી તો કંટાળીને આ પાર્ટીમાં ગયા હોય કે બીજી પાર્ટીમાં ગયા હોય, પણ અમને એક મંત્ર આપ્યો છે, 1+1=2 થાય અને 1-1=0 થાય. અમારે 2 કરવા છે, અને 2 કરવામાં સુખરામ રાઠવાને પણ અમારા જિલ્લાના, છોટાઉદેપુર જિલ્લાના કેટલાક અમારા મિત્રો કોંગ્રેસ છોડીને ગયા છે, તો એમને ત્યાં જઈને બેની ચર્ચા કરવામાં મને કંઈ વાંધો નથી. આખરે તો એ કોંગ્રેસના માણસો હતા, અમારા સમાજના માણસો હતા, અમારા મતદારો હતા, અને એની પાસે જઈને સમજ આપીને પાછો લાવવો એ મારી ફરજ પણ છે, અને ફરજના ભાગરૂપે પણ મારે ત્યાં જવું જોઈએ. રાધિકા રાઠવા જે છે આ પાર્ટીમાં ગયા છે, સુખરામ રાઠવાના પ્રયત્ન રહેશે કે રાધિકા રાઠવાને કોંગ્રેસમાં લાવે? એમની કેટલી તૈયારી છે તે, અમારી તો તૈયારી છે. કોંગ્રેસના માણસોએ સ્વીકારીએ છીએ, ખુલ્લા અમારા દરવાજા ખુલ્લા છે. એમને પોતાની મેન્ટલી કેટલી તૈયારી છે કોંગ્રેસમાં આવવાની, એમને વિચારવાનું છે. બિલકુલ, આ હતા આપણા જોડે કોંગ્રેસના નેતા સુખરામભાઈ રાઠવા, જેઓ તમામ, એમના સાથે આપણે વાત કરી, તેઓ જણાવી રહ્યા છે કે આ પાર્ટીમાંથી જે પણ કાર્યકર્તાઓ જે કોંગ્રેસમાંથી આ પાર્ટીમાં ગયા છે તેમને લાવવાની તૈયારીઓ તેઓ બતાવી રહ્યા છે. હવે એ તો સમય જ બતાવશે કે 2024ની લોકસભાની ચૂંટણીમાં આ જે કોંગ્રેસમાંથી ગયેલા કાર્યકર્તાઓ ક્યારે પરત ફરશે. રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર.